ઘર અને મકાન આ શબ્દ સમજવો ખૂબ જ અગત્યનો છે. વાસ્તુશાસ્ત્રમાં અર્થ સમજીએ તો વાસ્તુનો સરળ શબ્દ એટલે વસવાટ કરવો, અને વસવાટ કરવો અને એમાં ઘર શબ્દ એટલે કે ઘર સુમેળ ભર્યા વાતાવરણમાં, સુખ શાંતિ ભર્યા વાતાવરણમાં રહેઠાણ. મકાન એટલે પણ રહેઠાણ છે, પણ એ તમારા એક નિવાસસ્થાન તરીકે. એટલે કે કહેવાય છે ને કે હોમ અને હાઉસ નો અર્થ આપણે સમજીએ ને તો એમાં ઘણી લાગણી સમાયેલી છે. એમાં પણ આપણે ઘરનો વસવાટ કરવો, ઘર એક સ્વપ્ન હોય છે. દરેક લોકોના જીવનમાં એક સ્વપ્ન હોય છે કે એક ઘર ખરીદવું, નાનું ખરીદવું, નાનું હોય તો મોટું ખરીદવું. હવે એમાં પણ આમાં કેટલીક જરૂરિયાત હોય છે, જેમ કે ઘર તમે ખરીદો તો એમાં દ્વાર કઈ દિશામાં છે, એમાં રસોઈ કક્ષ એટલે કે રસોડું કઈ દિશામાં છે વગેરે જેવી બાબતો ખૂબ જ મુખ્ય હોય છે. રસોઈમાં એમ કહેવાય કે ગૃહિણીની પહેલી પસંદ હોય છે, અને રસોઈ જો તમારી સુરુચિવાળી હોય ને તો ઘરનું વાતાવરણ પણ ખુશનું મારે. વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ ને તો રસોડાની પસંદગી અગ્નિ ખૂણામાં કરવામાં આવે છે. અગ્નિ ખૂણો એટલે પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો ખૂણો, અને એનું પણ કારણ છે કે અગ્નિ ખૂણાને કેમ પસંદ કરવામાં આવ્યો, કારણ કે સવારે જે સૂર્યોદય થાય એ ઈશાન અને પૂર્વની મધ્યથી શરૂ કરી અને ધીરે ધીરે પૂર્વ પછી અગ્નિ તરફ આવે. એટલે સામાન્ય સમય મુજબ ગણતરી કરીએ તો દરેક શહેર મુજબ થોડુંક અલગ અંતર હોય, પરંતુ 8 થી 11 ની વચ્ચે અગ્નિ દિશાની આસપાસ સૂર્યનું ભ્રમણ હોય એટલે સૂર્યની ઉર્જા તમને રસોઈ કક્ષમાં ખૂબ જ મળે, અને એના ફાયદા પણ ઘણા છે. તેવી જ રીતે આપણે જોઈએ કે જો અગ્નિ ખૂણામાં આપણું રસોડું યોગ્ય ન હોય તો બીજી કઈ દિશા, તો એક વાયવ્ય દિશા નક્કી કરવામાં આવે છે, એને આપણે બીજો ક્રમ આપીએ છીએ. તદઉપરાંત આપણે યોગ્ય ગોઠવણીને આધારે પણ ક્રમ આપતા હોય છે. સામાન્ય રીતે નૈઋત્ય દિશામાં અને ઈશાન દિશામાં આપણે રસોડું પસંદ કરવાનું લાગતું નથી, એટલે કે અનુકૂળતા નથી લાગતી. તેવી જ રીતે આપણે જોવા જઈએ તો શયનકક્ષ, માણસને શયનકક્ષ જો યોગ્ય દિશામાં મળે ને તો એમ કહેવાય છે આખી દિવસની થાકની લાગણી હોય ને એ ઉતરી જાય છે, અને જો એને શાંતિની ઊંઘ મળે ને તો એની સારી અસર સ્વાસ્થ્ય પર પણ પડે છે. એટલે શયનકક્ષની પસંદગી પણ ખૂબ જ જરૂરી છે. સાથે સાથે એમ કહેવાય કે ઘરના વડીલો માટેની પણ પસંદગીનો રૂમ અલગ રીતે આપણે કરતા હોઈએ છીએ. બાળકોનો રૂમ પણ એવી રીતે પસંદ કરતા હોઈએ છીએ જેથી કરીને બાળકો પ્રગતિ કરે. તેમજ ડ્રોઈંગ રૂમ અને એની વ્યવસ્થા, જે આપણા ત્યાં મહેમાનો આવે અને એને પણ અનુકૂળતા આવે, મહેમાનો સાથે અનુકૂળતા વધે, તે હેતુથી આપણે ડ્રોઈંગ રૂમની પણ આપણે અનુકૂળતા ગોઠવતા હોઈએ છીએ. એટલે કે ઘરના સ્વપ્નને સિદ્ધ કરવા, ઘરના વાતાવરણને સિદ્ધ કરવા જો યોગ્ય ગોઠવણી હોય ને તો એનું ખૂબ જ સારું પરિણામ રહેણાંકને મળે છે.